नमस्कार मित्रों, हवे आपणे आ वीडियोमां प्रकरण 2 मां बहुपदीमां स्वाध्याय 2.1 नो दाखला नंबर 5 एग्जांपल 5 विषय आपणे भणीए बराबर। हवे अहीं आप्युं छे नीचे आपेली बहुपदीओने सुरेख द्विघात के त्रिघात बहुपदीमां वर्गीकृत करो। आ जे बहुपदीओ तमने आपेली छे बराबर, ए सुरेख छे, द्विघात छे के त्रिघात छे बराबर, એને આપણે દર્શાવવાનું છે બરાબર। આપણે ભણી ગયા સુરેખ કોને કહેવાય, દ્વિઘાત કોને કહેવાય અને ત્રિઘાત કોને કહેવાય બરાબર। સુરેખ બહુપદી એટલે કે આપેલ બહુપદીની મહત્તમ ઘાત 1 હોય બરાબર। દ્વિઘાત બહુપદી એટલે કોને કહેવાય કે આપેલ બહુપદીની ઘાત 2 હોય, મહત્તમ ઘાત 2 હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ। અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય તો બહુપદીની ઘાત મહત્તમ ઘાત 3 હોય બરાબર, તો એ બહુપદીને આપણે ત્રિઘાત કહીશું। તો અહીં જોઈએ પહેલો એક્ઝામ્પલ, तो અહીં આપ્યું છે x² + x। હવે આમાં સૌથી મોટી ઘાત ચલની કઈ છે તો x ની 2 ઘાત બરાબર, 2 ઘાત છે। તો આપેલ બહુપદી અહીં મહત્તમ ઘાત 2 હોવાથી આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે। દ્વિઘાત બહુપદી છે બરાબર, ઓકે। એના પછી એ જ રીતે બીજા નંબરમાં એક્ઝામ્પલ, તો x - x ઘન બરાબર, તો એને તો પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, તો - x ઘન બરાબર + x બરાબર। હવે મહત્તમ ઘાત જો અહીંયા, તો મહત્તમ ઘાત x ની 3 છે બરાબર, તો અહીં મહત્તમ ઘાત 3 છે તેથી આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે। કેવી બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે બરાબર। એ જ રીતે આગળ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ બરાબર, તો અહીં આપ્યું છે y + y² + 4, તો એને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, તો અહીં y² + y વત્તા 4 બરાબર। હવે મિત્રો આમાં સૌથી મોટી ચલની ઘાત કઈ છે તો y² બરાબર, અહીં શું વાત 2 છે, મહત્તમ ઘાત કેટલી છે 2 છે, તો મહત્તમ ઘાત 2 હોવાથી આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે। દ્વિઘાત બહુપદી છે બરાબર। એના પછી ચોથા નંબરનો એક્ઝામ્પલ, તો અહીં જોઈએ 1 + x, તેને ઉતરતા ક્રમમાં ઘાતની ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આ રીતે થશે x ની 1 ઘાત x ની 0 ઘાત બરાબર। હવે મિત્રો અહીં x ની 1 ઘાત મહત્તમ છે, તો 1 ઘાત હોય તો એને શું કહેવાય, સુરેખ અથવા 1 ઘાત બહુપદી, તો આપણે સુરેખ બહુપદી લખવાનો અહીં, તો અહીં મહત્તમ ઘાત 1 છે તેથી આપેલ બહુપદી સુરેખ બહુપદી છે, સુરેખ બહુપદી છે બરાબર। એના પછી પાંચમા નંબરનો એક્ઝામ્પલ, તો અહીં 3t બરાબર, હવે t એ ચલ છે બરાબર, t ની ઘાત કેટલી છે 1 છે, તો મહત્તમ ઘાત કેટલી થશે અહીં 1 બરાબર, અહીં એક જ પદ આપ્યું છે એમાં t ની ઘાત 1 જ છે બરાબર, એટલે કે અહીં મહત્તમ ઘાત 1 છે તેથી આપેલ બહુપદી સુરેખ બહુપદી છે બરાબર। આ રીતે આપણે ઓળખી શકીએ। એના પછી છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ, r નો વર્ગ બરાબર, r નો વર્ગ, r એ ચલ છે, ચલની ઘાત કેટલી છે 2 બરાબર, તો અહીં મહત્તમ ઘાત 2 છે તેથી આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે,
द्विघात बहुपदी छे बराबर आ रीते आपणे आने ओळखी शकीए बराबर एना पछी सातमा नंबर नो दाखलो अहीं आप्युं छे सात एक्स नो घन बराबर अहीं एक ज पद छे एमां सहगुणक सात छे चल एक्स नी घात त्रण छे महत्तम घात त्रण कहेवाय बराबर तो महत्तम घात त्रण छे तेथी आपेल बहुपदी त्रिघात बहुपदी छे केवी बहुपदी छे त्रिघात बहुपदी छे बराबर तो आ रीते मित्रों आपणे आ एग्जांपल मां बहुपदीनो सुरेख त्रिघात अने त्रिघात बहुपदी मां वर्गीकरण करी शकीए बराबर।